નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનના પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જે તમને મિત્રો પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે આપણી ચેનલમાં તમામ વિષયના સહેદે સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઈકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો ધોરણ આઠ ગાલા પ્રયોગ પોથી પ્રયોગ નંબર ચાર હેતુ છે ધાતુ અને અધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો સાધન છે ડ્રોપર કસનળી અને સ્ટેન્ડ પદાર્થમાં છે મંદ એચ સીઆઈ એમજીના ટુકડા એ ટુ ફોર આકૃતિ મિત્રો આ પ્રકારની તમારે દોરવાની રહેશે પ્રયોગ પદ્ધતિ આપેલ ધાતુ અને આ ધાતુઓના નાના ટુકડા કે રૂપે નમૂનાઓને અલગ અલગ કષનાળીઓમાં લઈ તેના ઉપર એ બી સી ડી ઈ અને એ ફ્લેબલ લગાવો ડ્રોપરની મદદથી દરેક કષનાળીમાં વારાફરતી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના પાંચ મિલી ટીપા ઉમેરો પ્રક્રિયાનું ધ્યાનથી અવલોકન કરો દ્રાવણને સહેજ ગરમ કરી અવલોકન કરો દરેક કષનાળીના મુખ આગળ સળગતી દીવાશળી ધરો

પાતળા તાર છે કાર્બનનો ભૂકો અને સલ્ફરનો ભૂકો તો ઓરડાના તાપમાને જે છે મિત્રો પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે લોખંડનો ભૂકો પણ હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરશે પ્રક્રિયા જે છે મિત્રો બધાની ઝડપી બની જાય છે ઓરડાના તાપમાને મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા મિત્રો પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરે છે ત્રણે ત્રણ મુક્ત કરશે અને સહેજ ગરગમ કરતાં પ્રક્રિયા ત્રણેયની ઝડપી

એ ધાતુ હોવાથી તે એસિડ સાથે પ્રક્રિયા આપે જ્યારે ડી ઈ એફ એ આ ધાતુ હોવાથી તે એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી પરંતુ ડી એ ધાતુ હોવાથી મંદ એચ એસિડ સાથે પ્રતિક્રિયા કરતું નથી પરંતુ એચ સેવન એસો ફોર સાથે પ્રક્રિયા આપે છે જ્ઞાન ચકાસણી તો મિત્રો સાચો વિકલ્પ શોધીને આપેલા ખાનામાં લખવાનો રહેશે નીચેના પૈકી ધાતુ તત્વ કયું છે

અહીં સંપૂર્ણ મિત્રો પ્રયોગ નંબર ચારનું સોલ્યુશન પૂર્ણ થાય છે પ્રયોગ નંબર પાંચનું સોલ્યુશન જોવા માંગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો